92.7 Big FM બોલો. હા સર, તમે ઓલા એરોપ્લેન વાળા વિજયભાઈ બોલો છો ને? કોની સાથે? કેવું? એક મિનિટ, હું મારા હસબન્ડ ને આપું છું. કોણ બોલો છો તમે? તમે કોણ બોલો? પરાગ બોલું છું. એ કાકા બાપા ની જે બોલતા હોય મારે કઈ ચલેવા દેવાની જરૂર નથી. એમ નહીં, તમે વિજય બોલો છો ને? હા વિજય બોલું, શું કામ છે તારે? ઓલા એરોપ્લેન વાળા તમે ઈ બોલો છો? એ એરોપ્લેન વાળા વિજયભાઈ. જો બા, પેલા એને નંબર જો અને પછી લગાવો કે એરોપ્લેન વાળા કોના છે અને બીજાના કોના છે, પેલા ઈ જોરું. તો ભાઈ શાંતિ થી વાત કરો ને. પણ શાંતિ થી વાત કરો તો પણ તમને એટલી ખબર પડે કે મેં કોને ફોન લગાવ્યો છે. તમારી અટક શું છે? એમ તું એમ કેસો કે વિજય માયા? વિજય માયા ક્યાં આવ્યો તને ખબર છે? ક્યાં આવ્યો? વિજય માલિયા કોણ ને વિજય માલી કોણ, એટલે તને ફરક દેખાય? એટલે તમે કોણ બોલો છો? એમ નહી, તે ફોન ક્યાં લગાવ્યો? બેંક માં નથી લગાવ્યો કઈ. તો તે નંબર ક્યાંથી લીધા? ઈ કે ને મને. ઈ તો મેં ટિકિટ માંથી લીધા. કઈ ટિકિટ માંથી? પણ તમે કોણ બોલો છો? ઈ કયો ને? ટિકિટ માંથી લીધા? ઈ કે ને પણ તું મને. એસટી ની ટિકિટ માં થોડી હોય કઈ નંબર એના? હા તો કઈ ટિકિટ માં હોય મને કે ને તું? તો પ્લેન ની ટિકિટ માં જોઈ ને. પ્લેન ની ટિકિટ માં નાખીને મારા નંબર શું કરવા નાખે? ઈ તો આપડે લખીએ. હું એવો બિઝનેસમેન મોટો તો શું નહી. તો તમે ગુસ્સે શું થાવ છો એમાં? ઓકે, તમે કોણ? વિજય માલી બોલો છો ને? હા વિજય માલી જ બોલો હું. હે? હા વિજય માલી જ બોલું. હા ઓલા એરોપ્લેન વાળા? ઈ એરોપ્લેન વાળો નથી બોલતો. તો તમારું નામ તો કઈક એવું જ છે? હા નામ એવું હશે, પણ બાયડી ને ફોન ના દેવાય ને, તમારે જ વાત કરાય ને પેલા. બાયડી ને શું કરવા દેવો છું? વિજયભાઈ, 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું અને ભરતભાઈએ તમારા નંબર આપ્યો હતા તમારું મામું બનાવવા માટે. સામાચારી ભરતભાઈ એમ? હા બરાબર. એવું છે એમ કે કોઈ ફ્રેન્ડ બ્રેન્ડ હોય ને તો એમ કે ગાર બાર બોલાઈ જાય તો હું શું થઈ ગયા? મામું બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું, સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો, એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે, સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ FM. વિનોદની સાથે બોલો, સુનો સુનાવ, લાઈફ બનાવો.